નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આવનારા ત્રણ દિવસો ગુજરાત માટે ભારે છે શું કામ કારણ કે મોસમી વરસાદ ફરી એકવાર ભર શિયાળે ખાબકવા જઈ રહ્યો છે મિત્રો મહત્વનું છે કે આજની મળતી માહિતી અનુસાર જોઈએ તો હાલમાં જે વાતાવરણમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મોસમી વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો એને લઈને ખેડૂતોને પણ સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાતના કયા કયા જિલ્લામાં ક્યારે વરસાદ થવાની શક્યતાઓ છે મિત્રો તારીખ વીસને ગુરુવારના રોજ બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લાઓમાં વરસાદ થવાની છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે ત્યારબાદ તારીખ એકવીસને શુક્રવારના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ મોરબી સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને જે કચ્છનો જિલ્લો છે આ તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ ત્રીજો દિવસ એટલે કે તારીખ બાવીસના શનિવારના રોજ વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર ભરૂચ અને સુરત આ તમામ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે મિત્રો સૌથી અગત્યની વાત તો એ કે આજથી લઈને એકવીસ સુધી ગુજરાતના જખો માંડવી કચ્છ મુન્દ્રા ન્યુ કંડલા મોરબી નવલખી જામનગર સલાયા ઓખા પોરબંદર જે આ તમામ દરિયાકાંઠાના વિસ્તારો છે એ દરિયાકાંઠાના વિસ્તારો ઉપર ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે અને ઓછામાં ઓછો પવન છે એ સાઠ કિલોમીટર સુધી ફૂંકાશે મિત્રો આ એક મિની વાવાઝોડું ફૂંકાવાની એક ચેતવણી હાલમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને એને લઈને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ પણ આપવામાં આવી છે એટલે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને હવામાન વિભાગના બીજા નવા અપડેટ સાથે વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ